મારો પોતાનો એક બીજો અનુભવ તમને કહું. મેં રાજકોટની જ પીડી માલવિયા કોમર્સ કોલેજમાંથી એમ કોમ કરેલું છે. મેં એમ કોમ પૂરું કર્યું, બીકોમ ભાવનગર યુનિવર્સિટીમાંથી કર્યું, એમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. એમ કોમમાં યુનિવર્સિટી રેન્કર હતો. એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં ભાગ લઈને લગભગ 350 જેટલા સર્ટિફિકેટ્સ મેળવેલા હતા. અને ગોંડલની એક કોલેજમાં, મારું વતન ગોંડલ, ગોંડલની એક કોલેજમાં અકાઉન્ટન્સીના પ્રોફેસરની એક જગ્યા પડી. એ જગ્યા માટે મેં એપ્લાય કર્યું. અમે લોકો જેટલા એપ્લાય થયા હતા એમાં સૌથી આગળ મેરિટમાં હું હતો, મેરિટમાં સૌથી આગળ હતો જનરલ કેટેગરીની અંદર. એટલે આપણને પાક્કું હતું કે આ જોબ આપણને મળી જ, આમ કેટલો આનંદ હોય આપણને ઇન્ટરવ્યુ મારું લેવાનું. નોર્મલી દરેકે દરેક વ્યક્તિના ઇન્ટરવ્યુ 4-5 મિનિટ ચાલતા હતા, મારો એ ઇન્ટરવ્યુ લગભગ 22 મિનિટ ચાલ્યો. ઇન્ટરવ્યુ પણ ખૂબ સરસ ગયો. જે કંઈ પણ પ્રશ્નોના જવાબ, પેલા પ્રશ્નો પૂછ્યા એના બધાના બહુ સરસ જવાબો આપ્યા. એટલે આમ પૂરી ખાતરી કે આપણે પ્રોફેસર પાક્કા. રિઝલ્ટ ડિક્લેર થયું, રિઝલ્ટ ડિક્લેર થયું, સાવ કોક અજાણી વ્યક્તિ સિલેક્ટ થઈ ગઈ. આજે એ કોલેજમાં પ્રોફેસર છે, એ અજાણી વ્યક્તિ સિલેક્ટ થઈ ગઈ અને બાપુ રહી ગયા, પૂરું સિલેક્શન ના થયું. આમ કેટલા સપના જોયા હોય તમે ત્યાં પહોંચવાના, અને એ સપના જ્યારે પડી ભાંગે ને ત્યારે કેવી વેદના થાય, કેવી પીડા થાય, એ તો અનુભવી હોય એને ખબર પડે. એટલે હું અહીંયા ભલે અત્યારે બોલું પણ પીડા તો તે વખતે બહુ થતી હતી. આમ આમ ખાવું ના ભાવે, ઊંઘ ના આવે. હું નિયમિત રીતે ગોંડલ અક્ષરદેરીના દર્શન કરવા માટે જતો. અનાદિમૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનું એ સ્મૃતિ સ્થાન, એટલે ત્યાં દર્શન કરવા માટે જતો. ત્યાં એક સંત હતા બાલમુકુંદાસ સ્વામી, એટલે એમને પગે લાગવા માટે જતો. ત્રણેક દિવસ થયા ને, એટલે એક દિવસ મને એને ઊભો રાખ્યો. મને ઊભો રાખીને મને કે કેમ આમ મોઢું ઉતરી ગયું છે? મેં ના સ્વામી એવું કાંઈ નથી. મને કે તારું મોઢું બધું કે છે ભાઈ, તકલીફ હોય કે ને, શું તકલીફ છે? એટલે એ વખતે મેં કહ્યું કે સ્વામી આવી રીતે કોલેજમાં પ્રોફેસર તરીકે એપ્લાય થયો હતો, પૂરી ખાતરી હતી કે મારું સિલેક્શન થશે, પણ સ્વામી મારું સિલેક્શન થયું નથી. એ વખતે બાલમુકુંદ સ્વામીએ મને એવું કહ્યું હતું, અરે ભલા માણસ, મહારાજે તારી આ નોકરી છીનવીને તને કંઈક વધારે આપવું હશે એવો વિચાર કરને. તને પ્રોફેસર તરીકેની આ નોકરી મળી ગઈ હોત તો કદાચ તું માત્ર ને માત્ર ગોંડલ પૂરતો મર્યાદિત રહ્યો હોત, પણ ભગવાને તને આ નોકરી ન આપીને તારી પ્રતિભાને કદાચ રાજ્ય લેવલ સુધી લઈ જવી હશે, એટલે તને આ નોકરી નહીં આપી હોય, આટલું સ્વીકારી લે. સ્વામીની એ વાત ત્યારે તો મનમાં નહોતી જ બેઠી, અત્યારે ખુલ્લા દિલે કહું છું. ત્યારે તો એવું થતું જ હતું કે આવું બધું બોલવા માટે બોલે, સાંત્વના આપવા માટે બધા લોકો આવી વાતો કરે, પણ આજે મને બહુ જ આમ એકદમ ક્લિયર રીતે સમજાય છે કે મને પ્રોફેસરની નોકરી ન આપીને ભગવાને બહુ જ મોટો પુરસ્કાર કે ઈનામ આપ્યો છે. કારણ કે જો મને પ્રોફેસરની નોકરી આપી હોત ને તો હું ખરેખર ગોંડલ પૂરતો મર્યાદિત રહી ગયો હોત, અત્યારે અહીંયા પ્રવચન કરવાય તમારી સામે હું ના આવ્યો હોત. આ પાક્કું, એટલે મારી નોકરી છીનવી લીધી, એના બદલામાં જે આપ્યું ને એ બહુ મોટું હતું. ભગવાન કંઈક છીનવી લે અને બદલામાં જે આપે છે ને એ બહુ મોટું હોય છે. મારે બીજી વાત કહેવી છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, આપણે બધા ડૉક્ટર કલામને ઓળખીએ છીએ. ડૉક્ટર કલામનું એક સપનું હતું, એને ફાઇટર પ્લેનના પાયલોટ બનવું હતું. અને ફાઇટર પ્લેનના પાયલોટ બનવા માટે એની આખી ઇન્ટરવ્યૂ એક્ઝામ જે પ્રોસેસ હોય એના માટે દહેરાદૂન ગયા. દહેરાદૂનની અંદર એમણે આખી પરીક્ષા આપી, ઇન્ટરવ્યૂ આપ્યા. 8 પાયલોટને સિલેક્ટ કરવાના હતા, 8ને સિલેક્ટ કરવાના હતા, એમાં ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું નામ 9મું હતું. જરા વિચારજો, 8 વ્યક્તિને સિલેક્ટ કરવાના, આમનું નામ 9મું, 8 વ્યક્તિ સિલેક્ટ થઈ અને કટ ઓફ આવ્યું એ ક્યાંથી આવ્યું? તો કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામથી. એ રહી ગયો. આમાં ઘણી વખત થાય ને, એક માર્ક માટે મેડિકલમાં રહી ગયો, એક માર્ક માટે. અને એવું થયું બિચારાને, રહી ગયા પાયલોટ બનવાનું, જે સપનું હતું એ પૂરું, ધૂળધાણી. એપીજે અબ્દુલ કલામ એવું કહે છે કે મને પણ બહુ પછડાટ લાગી અને હું દહેરાદૂનથી સીધો ઋષિકેશ ગયો. સીધો દહેરાદૂનથી. મુસ્લિમ હતા પણ ગંગાજી પ્રત્યે બહુ શ્રદ્ધા. ગંગાજીમાં સ્નાન કર્યું, બાજુમાં મંદિરો, સંન્યાસીને મળ્યો, મારી મનની વ્યથા કહી. અને તે વખતે એક સંન્યાસીએ એવું કહેલું કે તમને પાયલોટની નોકરી નથી આપવી, તો નથી આપી તો ભગવાનની કંઈક અલગ ઈચ્છા હશે. એપીજે અબ્દુલ કલામ એવું કહે છે કે 2012માં, પછી તો હું મારા કામમાં બધા લાગી ગયો, 2000
2002માં ભારતના રાષ્ટ્રપતિ તરીકે મારી પસંદગી થઈ. ભારતના રાષ્ટ્રપતિ તરીકે હું ચૂંટાણો, અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાણો ત્યારે ત્રણેય જે આપણી પાંખ છે, આપણું આર્મી છે, નેવી છે અને એરફોર્સ, આ ત્રણેયના વડા રાષ્ટ્રપતિ કહેવાય. એટલે ત્રણેય પાંખના જે આગેવાનો હોય એ મળવા માટે મને આવ્યા. એ વખતે મેં આપણી એરફોર્સના માર્શલ એમની સામે જોયું, એર માર્શલ સામે જોયું, તરત હું ઓળખી ગયો. દેહરાદૂનની અંદર અમે પરીક્ષા આપવા માટે ગયા ત્યારે એ ત્યાં હતા, અને જે 8 વ્યક્તિ સિલેક્ટ થઈને એ પૈકીના એક હતા. મને તે વખતે તરત જ વિચાર આવ્યો આમ કે જો હું એ વખતે સિલેક્ટ થઈ ગયો હોત તો શક્ય છે કે હું પણ આવી જ રીતે એરફોર્સમાં અત્યારે નોકરી કરતો હોત. એને બદલે ભગવાને મને સિલેક્ટ ન કરીને અહીંયા મૂક્યો ને, તો આ લોકો આજે મને સેલ્યુટ મારવા માટે આવ્યા છે. કંઈ પણ તમારું છીનવાઈ જતું હોય ત્યારે સામે પક્ષે ભગવાન કંઈક આપતા હોય છે, આ સમજો. એટલે ચિંતા જતી રહેશે, 2-5% ઓછા આવે ને સ્વીકારી લેવાના, કાંઈ વાંધો નહીં, ભગવાનની કંઈક અલગ ઈચ્છા હશે અને શરૂઆત કરી દેવાની.